धर्मनन्दनमहं विचिन्तये वामे यस्य स्थिता राधा यस्या वक्षसि वृन्दावनविहारं त्वं श्रीकृष्णं रदि चिन्तये श्रीकृष्णं रदिचिन्तये सहजानन्दस्वामीमहाराजने जय લક્ષ્મી નારાયણ દેવની જય હરિકૃષ્ણ મહારાજની જય કષ્ટભન દેવની જય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામી નારાયણ એવ નિજ મંદિરમાં બિરાતા એવા હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ ભક્તિ માતા લક્ષ્મી લક્ષ્મીનારાયણ દેવ નરનારાયણ દેવ રાધા કૃષ્ણ દેવ આદિ સર્વે દેવોની સાનિધ્યમાં પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મવિહરિદાસજી સ્વામી આત્મજીવનદાસજી સ્વામી ભંડારી સ્વામી શ્રીરંગદાસજી અને સભામાં ઉપસ્થિત સર્વે ભક્તજન વચનામ્રત લોયાનું ત્રીજું શેનું છે ભગવાન મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય નું છે રોજ ભૂલી જવાય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે કલેશિયર ની વાત આવી હતી છેલ્લી હા ભુજ મોકલ્યા લાધીબાઈ ને માતાજી તથા મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પછી વાળાક દેશના આહિર પટેલ સામત તથા ગામ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી મૂળજી અને કૃષ્ણજીની વાત આપણે છેલ્લે કાલે મૂકી હતી મૂળજી અને કૃષ્ણજીને એવો વૈરાગ્ય થયો એટલે ઘર બાર તજી અને ભગવાનનું ભજન કરવા માટે સાધું થવું એવો નિશ્ચય કર્યો બંને ભાઈઓએ પણ ઘરના ઘરવાળા એના અર્ધાંગના ધર્મ પત્ની એના બાળબચ્ચા એના કુટુંબ પરિવાર આ બધાએ ના પાડી કે ભાઈ એ ધંધો હવે કરાય નહીં હવે તો તમે સંસાર ભોગવી લીધો બચ્ચા થયા કાલે સવારે આ બાળકોના લગ્ન પ્રસંગો માથે આવીને ઉભા રહેશે આ બધું કરે કોણ એટલે ઘરના બધાએ સમજાવ્યા પણ સમજવા તૈયાર થયા નહીં એના સગા સંબંધીઓએ ખૂબ સમજાવ્યા સમજ્યા નહીં પછી ગઢપુરની અંદર આવ્યા ગઠપુરની અંદર આવી અને મહારાજને વાત કરી કે મહારાજ અમારે સાધુ થવું છે અને ભગવાનનું તમારું ભજન કરવું છે મહારાજ કે તમારે સાધુ થવું હોય એની ના નથી પણ ઘરના ઘરવાળાની રજા ચિઠ્ઠી લે આવો જો એ લોકો રાજી ખુશી થઈ અને તમને રજા આપે તો અમારે દીક્ષા આપવામાં કોઈ વાંધો નથી હવે આ તો ધર્મ સંકટ આવ્યું કારણ કે ઘરેથી તો ના જ હતી ઘરવાળા તો ના જ પાડતા હતા હવે કાગળ લેવા જાય તો આપે કાગળ તો ના મળે પછી એ ત્યાં પાછા મહારાજની આજ્ઞા અનુસાર ગામમાં ગયા છે ગામમાં જઈને ઘરવાળાને વાત કરી કે ભાઈ અમારે તો સાધું થવું જ છે તમે હા પાડો કે ના પાડો તમારે જરૂર જે હોય એ અમે તમને આપી દઈએ બાકી અમે હવે સંસારમાં રહીએ તેમ નથી એટલે બહુ આગ્રહ થયો પછી લોકો એ સમજી ગયા કે હવે આ અહીંયા રહેશે નહીં પછી કાગળમાં લખી દીધો અને સાધું થવા માટે પાછા ગઢપુર આવ્યા અને બંને એમને દીક્ષા આપી અને એક વૈષ્ણવાનંદ સ્વામી એવું કંઈ નામ પાડ્યું હતું અને એને ભુજ મંદિરના મહંત બનાવ્યા હતા એટલે કહેવાની વાત એમ છે કે મહારાજ જે આમાં અઢાર જણાના નામ લખ્યા ને અને એ પ્રમાણે કરી બતાવ્યું છે કારણ કે મહાત્મે જ્ઞાને સહિત જેને ભગવાનનો નિશ્ચય હોય એનાથી શું ન થાય એને અર્થે કુટુંબનો ત્યાગ કરે રાજ્યનો ત્યાગ કરે સુખનો ત્યાગ કરે ધનનો ત્યાગ કરે અને ઘરનો ત્યાગ કરે અને સ્ત્રીનો ત્યાગ કરે ને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે કરી બતાવ્યું એવાના નામ આ વચનામર્તમાં લખાણા છે એવા તો બધા ઘણા જણા હતા આ મૂળજી બ્રહ્મચારી ક્યાં ગામના હતા ખબર એ મશ્યાવ ગામના હતા ગામ છે ત્યાંના મહારાજના બહુ જેવા દાદા ખાચા લાડુબા જીવબા હતા ને એવા જ ત્યાંના એક ફૈબા પણ હતા એ ફૈબા હતા એ ફૈબાએ મહારાજને અતિશય રાજી તો કર્યા હતા અને મહારાજ એમની ઉપર રાજી પણ હતા મહારાજને એમ હતું કે અમે જે વચન કહીએ એ ફૈદા ફૈબા કોઈ દિવસ એનું ઉલ્લંઘન કરે નહીં પણ સમય સંજોગે ઘરના દીકરાની હોવ સાથે એને અબોલા થયા અને એ હોવને ઘરે એના પિયર પાછા વળાવી દીધા પણ દરબારોમાં કેવું હોય કે મામા ફઈના વરે મામાની દીકરી હોય ને એ ફઈના ઘરે આવી શકે એટલે એના ભાઈની દીકરી હવે એ ભાઈની દીકરી એટલે એની તો આમ એક રીતે તો ભત્રીજી થઈને પણ સતમ બંનેઓને એવા અણબોલા થઈ ગયા એટલે કે હવે તો જિંદગીમાં તારું મોઢું જોવા રાજી નથી એને કાઢી મૂક્યા પછી દરબારોમાં એવું કહેવત છે કે એક ફેર લગ્ન થયા હોય તો બીજી ફેર પછી એને પલાવવામાં આવતા નથી એ જિંદગીભર કુંવારા રહી અને સાંખીયોગનો ધર્મ પાળીને ભજન કરતા હોય એટલે આ જ્યારે વાત બની ત્યારે મહારાજ અમદાવાદ દેશમાંથી પાછા ગઢપુરા આવતા હતા અને રસ્તામાં આ ફૈબાનું પિયરનું ગામ આડું આવે અને ત્યાં એના દીકરાની ભાઈની દીકરી હતી એ ભાઈએ બધા ભેગા થઈને મહારાજને વિનંતી કરી કે મહારાજ આ જુવાન જો દીકરી અમારા ઘરે શોભે નહીં જરા લગ્ન થઈ ગયા છે અગ્નિદેવની સાક્ષી ચાર જણા ફરાના છે અને એ આ દીકરી અમારા ઘરે રહે તો અમારા આબરૂમાં થોડીક ખામી આવે ને તકલીફ થાય માટે તમે ફૈબાને સમજાવો તમારી સિવાય કોઈની વાત માને એમ નથી તમારી એકની જ વાત ફૈબા માને એટલે ફૈબાને તમે સમજાવો તો સારું એમ એટલે આ વાત જ્યારે બની ત્યારે ફૈબાની આગળ મહારાજે પાંચસો પરમંસોને મોકલી દીધેલા અગાઉ સંતો બધા ઘણા સાથે હતા હરિભક્તો ઘણા સાથી હતા અને મહારાજ કે અમે પાછળ આવીએ છીએ તમે જાઓ ઠાકરજીનો થાળ તૈયાર કરાવો સંતોના ભોજનની વ્યવસ્થા કરો એટલે સંતો અને અમુક ભક્ત બધા આગળ ગયા છે અહીંયા મહારાજ એના ભાઈની સાથે આ થોડી ચર્ચાઓમાં ઉતરાતા એ ચર્ચાઓ થઈ રહ્યા પછી મહારાજ એ ફૈબાનું ગામ હતું ત્યાં આવ્યા ડડુસરમાં ડડુસર નહીં મશ્યાઓ ગામ એ મશ્યાઓ ગામની અંદર આવ્યા અને મહારાજે પહેલી વાત ફૈબાને બોલાવીને એકાંતમાં બોલાવીને વાત કરી કે ફૈબા અમારે એક તમને વાત કરવી તમે સાંભળશો તો કે હા મહારાજ તમે કહો અને હું ન સાંભળું તો તમે મારા ભગવાન છો હું તમારા સેવક છું તમારો ભક્ત છું તો આમાં આપણે સંબંધ ક્યાં રહ્યો એટલે મહારાજે વાત કરી ત્યારે ફૈબા સમજી ગયા હતા એને ખબર હતી કે આ ભાઈના ઘરેથી આવ્યા છે એટલે વાત તો હોવું નહીં કરશે એટલે મહારાજે કીધું કે તમે ફૈબાએ કીધું કે મહારાજ તમે જે વાત કરવા માગો છો એ વાત આજે નહીં બને અને કાલે પણ નહીં બને ફૈબા સમજી ગયા મહારાજે ઘણા સમજાવ્યા ઘણા સમજાવ્યા પણ ફૈબાઈ એકના બે નથી આ એટલે કહેવત છે ને કે સ્ત્રી બાળહઠ સ્ત્રી હઠ ઘોડાહઠ અને ચોથી સંન્યાસીની હઠ એક રાજ હઠ આવ્યો છે પણ એટલે આ જે હઠ પકડે ને એને પછી મૂકતા આવડે નહીં અને પછી એવા દુઃખી પણ થાય એટલે ફૈબાને મહારાજે વાત ન માની એટલે મહારાજે પછી કહી દીધું કે ફૈબા આજથી તમારે અને અમારે છેલ્લા સ્વામી નારાયણ સંતોને કહી દીધું કોઈએ પંક્તિ પાડવાની નથી ચાલો સંતો અને હરિભક્તો બધા નીકળી ગયા છે મહારાજ નારાજ થયા છે મહારાજની વાત ફઈબા એ માની નહીં એટલે મહારાજ ત્યાંથી નીકળી ગયા અને આગળ જઈ અને કોઈ બી ગામ આવ્યું ત્યાં ઠાકોરજીનો થાળ કરાવ્યો ખીચડી જમાડી બધાઈને પછી ફૈબાને પસ્તાવો ઘણો થયો પણ સમય વ્ય ગયો ને મન મોતીને કાચ એક ફેર તૂટ્યા પછી એ સંધાય નહીં એટલે ફૈબાને તો પસ્તાવોનો કોઈ પાર ન રહ્યો મહારાજને પાસે પાછા વાહે મોકલ્યા માણસોને કે મહારાજ તમે જેમ કહો એમ કરું તમે પાછા આવો અને આ સંતોને હરિભક્તોને તમે જમાડો તમે જમો અને તમને મારે તો રાજી કરવા માટે આ બધું કરવાનું હોય પણ મારે એમાં અજ્ઞાનતાને કારણે આ વાત તમારી મનાણી નહીં તો પ્રભુ માફ કરો પણ મહારાજ કે હવે તો સમય વ્યઈ ગયો હવે એ વાત કંઈ અમને માનવામાં આવે નહીં આજની ઘડીને કાલનો દિવસ પછી મહારાજે મસ્યાવ ગામમાં પગ નથી મૂક્યો એટલે કહેવાનું શું છે કે આ ફૈબા બી મસ્યાઓના અને ને એવા મૂળજી બ્રહ્મચારીનું જન્મસ્થાન એ પણ મસ્યાવ ગામનું હતું પણ જ્યારે મહારાજે એમને કીધું કે તમે જે અમે ના પાડી હતી અને કોઈને આવવા દેવાની તમે આ લખુકંદો એને દર્શન કરવા મોકલ્યા એટલે તમારે હવે પગમાં કંઈ પહેરવું નહીં અને ગળું ચીકણું ખાવું નહીં આથી તમે જતા રહ્યો અમારી પાસે ઉભા નહીં રહેવાનું ભાઈબા અલમાં સુંદર મૂળજી બ્રહ્મચારી છ સાત મહિના સુધી બહાર ફર્યા પગમાં કંઈ પહેરવું નહીં અને ગળું ચીકણું મોઢામાં મૂક્યું નહીં એને તો એક જ તાન હતું કે મારો ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ કેમ રાજી થાય એને રાજી કરવા માટે જ મારો આ જન્મારો છે એટલે હું એની આજ્ઞાને અનુસરીને જ મારું જીવન વિતાવીશ ફઈ બાથી આ વાત ન મનાણી એટલે મારા જિંદગી આંખીના છેતું પડી ગયું અને આજે પણ તમે જુઓ તો મશ્યાવ ગામમાં કોઈ પ્રકારનો સત્સંગ બસંક કાય રહ્યું નથી એને હાવ ઉજ્જડ જેવું ગામ બની ગયું છે એટલે ભગવાને જે આપણે આજ્ઞા કરી હોય આજ્ઞા કરી એને આપણે ન માનીએ ન પાળીએ ન એના વચનો વિશ્વાસ મૂકીએ તો ભગવાન આપણી ઉપર ક્યારેય રાજી થતા નથી અને નારાજ થઈ જાય છે એટલે આ મૂળજી અને કૃષ્ણજી બંને માનકવાના હતા અને એને ભગવાનને અર્થે અને સત્સંગને અર્થે જે કંઈ કર્યું હતું પહેલાં પણ જ્યારે ગ્રસ્તા આશ્રમમાં હતા ત્યારે પણ જ્યારે જ્યારે મહારાજ જાય ત્યારે એના ઘરે રસોડાના ભંડાર મુકાઈ જાય સંતો હરિભક્તો હોય આ બધા એને જમાડવાના એને રાખવાના એની વ્યવસ્થા કરવાની કેમ કરી અને ભગવાન અમારી ઉપર રાજી થાય એવો એક જ તાન એવો એક જ ઉપાય શોધી રાખેલો કે ભગવાન આપણને મળ્યા છે આ ભગવાન રખે આપણા હાથમાંથી ચટકી ન જાય એવું લક્ષ્ય રાખી અને અંત સમય સુધી ભગવાનનું ભજન સ્મરણ કર્યું એવા આ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી તથા બાળક દેશના ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત મેરામણને મામૈયો આ બંને એવા ભગવાનના ભક્ત હતા એ ભગવાનના ભક્તએ ભગવાનને અર્થે જે કંઈ કર્યું એવું કોઈથી થઈ શકે નહીં હવે એ ગુંદાળી ગામની અંદર જુનાગઢથી સંતો ફરતા ફરતા ત્યાં ગયા છે એ ગુંદાળી ગામની અંદર સંતો ગયા એટલે ગામની ભાગોળે આ સંતો ત્યાંથી નીકળ્યા અને બપોરનો સમય હતો અને એ સમયને અંતે આ જે મેરામણ અને મામાયો એની માતુશ્રી ગામની ભાગોળ કૂવા પર પાણી ભરવા ગયેલા અને સંતોને જોયા એટલે સંતોને જોવાથી કોઈ પર પુરુષ સાથે કેવરાવ્યું કે સંતોને પૂછો કે ભાઈ ઠાકોરજી જો જમાડ્યા ન હોય તો મારે ઘરે આવી અને ઠાકોરજીને જમાડી અને પછી આગળ જાય હવે એ વાત બની એટલે સંતોએ કીધું કે ભાઈ ઠાકોરજી તો અમે કાંઈ જમાડ્યા નથી અને જો અહીંયા કોઈ હરિભગત હોય તો અમે ઠાકોરજી જમાડવા માટે તૈયાર છીએ એટલે સંતોએ એને કીધું કે તો પછી તમે મારા ઘરે સંતોને લઈને આવો એટલે એ જે પુરુષ હતા એ પુરુષ સંતોને લઈ અને આ મેરામણને મામૈયાના ઘરે ગયા છે ત્યાં માજીએ બધું સીધું કાઢી દીધું અને પહેલાંના સમયમાં તો કંઈ મોટા બંગલા ને મોટા ઘર ને બહુ કંઈ વ્યવસ્થા કંઈ હોય નહીં એટલે સંતો અમને ખબર છે અમારા વખતમાં તે જ્યારે ગામડામાં જતા ને ત્યારે ઢોરને બાંધવાની જે ગમાણે હોય ને ત્યાં સાફ આવણો બાવણો મારી દે પાણી છાંટી દે અને મંગાળો કરવાનો ત્યાં ઈંટો મૂકીને કે પથરા મૂકીને ચૂલો કરવાનો અને ત્યાં રસોઈ કરતું કરવાની એવો સમય હતો એટલે આ સંતો ત્યાં પહેલાં સ્ટીલના કે તાંબાના કે પિત્તલના તાંબા પિત્તલ તો હતું પણ સ્ટીલનું વાસન નહીં પણ એ તાંબા પિત્તલના વાસન એ પણ માટીના હાંડલાની અંદર રસોઈ પકાવતા એટલે સંતોએ ત્યાં ખીચડી મૂકેલી અને ગામના દેશી માણસો આવ્યા એને ખબર પડી કે સ્વામિનારાયણના મુંડિયા આપણા ગામમાં ઘર્યા છે અને આવ્યા છે તો ગામ બગાડશે માટે એને અત્યારે ને અત્યારે હાંકી કાઢો આ વાત બની પેલા ગામના દસ પંદર વીસ જણા આવ્યા ત્યાં આવી અને ડેલી ખખડાવી ડેલી ઉઘાડી ઉઘાડી ઉગાડ્યા પછી અંદર આવ્યા છે અને જ્યાં ખીચડી મૂકી હતી ખીચડાને મારો પથ્થર તે ખીચડું માટલું તૂટી ગયું ખીચડી બધી ઢોળાઈ ગઈ ઓલા માજી દરવાજામાં ઊભા ભાવ કહેશે એલા ભાઈ તું રહેવા દે આ સંતો જમીન જતા રહેવાના છે તારા ગામમાં કોઈ રોકાવાનું નથી તું હું કામ આવી રીતે કરે છે ઘણું સમજાવે ઘણું કરગરે પણ એ કોઈની વાત માનવા માટે પહેલાં તૈયાર નહીં હવે આ વાત બની ગઈ સંતો જમ્યા વગેના ભૂખ્યા નીકળી ગયા ભગવાનનું ભજન કરતાં કરતાં એ તો નીકળી ગયા પછી સાંજે મેરામણ અને મામૈયો આ બંને દીકરા એના એ ખેતીમાંથી હાજે ઘરે આવ્યા વાડીએથી અને આવીને જોયું તો ગમાણ પાસે આ માટલું ખીચડીનું પડેલું મંગાળો કરેલો પડેલો અને બધું સીધું જે કંઈ મસાલા આપેલા મસાલા બધા ઢોળી નાખેલા બધા પડેલા અને બને આ માજી તો થાંભલીની ટેકે ઓશિયાળા થઈ અને દીકરા આવ્યા એટલે રડવા લાગ્યા રડવા લાગ્યા એટલે માને પૂછવા બે મળ્યા કે માં શું થયું તબિયત ખરાબ થઈ કોઈએ તમને કાંઈ કીધું કે તમને શું થયું તમે કયો ત્યારે માં કંઈ બોલ્યા નહીં પણ પછી પેલા ગમાણે બળદને બાંધ્યા નિરળ નાખી અને નીચે બધું જોયું ત્યારે એમ થયું કે આજે કંઈક નવા જૂની થઈ છે એટલે માની પાસે આવ્યા આવીને કીધું કે મા શું થયું સાચી વાત બતાવો જો અમે તમારા પેટે જન્મ લીધો હોય તો અમે આનું વેરવાળા વગર રહેશું નહીં આવું વચન આપી અને માએ કીધું કે આવી રીતે આજે આપણા મામાના સંતો અહીંયા આવ્યા હતા અને એ ઠાકોર જમાડવા માટે હું ઘરે બોલાવી લેવી ખીચડી બનાવતા હતા ખીચડી ખાવા ન દીધી પાટીઓ તોડી નાખ્યો અને બધું વેર વિખેર કરી નાખ્યું અને સંતોને મારીને લુગડા બુગડા ફાળીને ગામમાંથી કાઢી મૂક્યા હવે એ અરસામાં ચોરે બેઠેલી હવે ચોરે બેઠેલી ટોળકી અને આ બે ભાઈ તો તલવાર જમૈયો ઢાલને આ બધું લઈને નીકળી ગયા એની માને પગે લાગ્યા માને કીધું કે માં હવે જો અહીંયા ફેર મળ્યા તો મળ્યા નહીતર અક્ષર ભેગા ખાશું એવો કોલ આપી અને ત્યાંથી બંને ભાઈ નીકળી ગયા છે ગામને ચોરા જને હાંકલ કરી છે એટલે અમારા મામાના સાધુને કેને માર્યા હતા ત્યારે વાયડા હતા બેતન નાય કે અમે માર્યા અમે જેવા અમે મારા શબ્દનો હોકાર થયો અને એ જ વખતે મેરામણ અને મામૈયાએ તલવાર તો હજેલી તૈયાર જ હતી અને સીધા ઘા મારી અને માથા ઉલાડી દીધા અને પછી તો ઘણું ઢીંગાણું થયું અને પછી બંને ભાગ્યા ભાગ્યા તે ગામને શિમાળે જતાં કેટલું માણસ દોડે શિમાળે જતા બધા ભેગા થયા અને ત્યાં પણ યુદ્ધ થયું અને ઘણા માણસ મરાણા કપાણા એમાં આ બંને ભાઈ પણ એને તે ઘા વાગ્યા ઝાટકા વાગ્યા અને પછી મહારાજ એને તેડવા માટે આવ્યા મહારાજ કે સાજું થવું છે કે અક્ષર આવવું આવું છે મહારાજ હવે આ ગામમાં રહેવાય એવું નથી માટે પ્રભુ રાજી થઈ અને અમને તમે ધામમાં લઈ જાઓ એટલે મહારાજ એને બંનેને ધામમાં લઈ ગયા આ આના નામ નિયમ નિશ્ચય અને પક્ષ નિયમ કેવો એનો એનો પક્ષ કેવો એટલે ભગવાનનો જેને પક્ષ રાખ્યો છે એના માટે ભગવાન અખંડ સાથે જ હોઈશ મહારાજ બંનેને અક્ષરધામમાં લઈ ગયા પછી મારા અહીંયા ખબર પડી માને કે બંને દીકરાને ભગવાન ધામમાં તેડી ગયા અને એ આવ્યા પછી એનો અગ્નિ સંસ્કાર કર્યો અને ભગવાનનું ભજન અખંડ રાખ્યું પણ જે ગામના બીજા મરાળાના કપાળ હતા એ બધાને પસ્તાવાનો કોઈ પાર રહ્યો નહીં કે ભાઈ આટલી વસ્તુ ગામમાં આપણા ગામની અંદર સાધુ સંતો આવે અને એને આપણે જો ખવરાવાળા ખવરાવતા હોય અને આપણે એમાં વિઘ્ન કરીએ તો એનું પરિણામ આવું આવે ને આવું ભોગવવું પડે માટે ભગવાનનું ભજન ન થાય તો કાંઈ નહીં પણ જે કરે છે એમાં વિઘ્ન નાખવું ન જોઈએ આવી રીતનો ભાવ રાખીને ભગવાનનું ભજન જિંદગી આખી એમના માતૃશ્રી જીવ્યા ત્યાં સુધી કર્યું અને ગામના માણસોમાં ગણાઈને સારો ગુણ આવ્યો તો એ પણ એમની સાથે રહી અને આજે ગુંદાળી ગામની અંદર સરસ મજાનું મંદિર પણ છે અને સરસ મજાનો સત્સંગ પણ થાય છે ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્યાદિ જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે અને સંતને અર્થે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા અને વળી એમ પણ કહ્યું છે જેને ભગવાનનો નિશ્ચય મહાત્મય જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં ને જેમ કહે તેમ કરે તે ઉપર પોતાની વાત કરી જે અમારો સ્વભાવ કેવો હતો તો દોહ દોહ ગૌ દોહાના એક સ્થાનકમાં રહેવાય પણ વધુ રહેવાય નહીં શ્રીજી મહારાજ જ્યારે વનવિચલની અંદર નીકળ્યા ત્યારે મહારાજનો સ્વભાવ એવો હતો કે આપણે જે ગાય દોવાય ને ગોહ એટલે ગાય ગાય દોવાય રે એટલી વાર સુધી એક સ્થાનકમાં રહેતા વધારે અમે કોઈ જગ્યાએ ક્યાંય રહેતા નહીં એવો અમારો સ્વભાવ હતો સ્વભાવ હતો અને ત્યાગી હતા અને વૈરાગ્ય અતિશય હતો અને શ્રી રામાનંદ સ્વામી પર હેત પણ અસાધારણ હતો બહુ ઊંડું હેત નહોતું થોડા હેતને કારણે પણ અમે રામાનંદ સ્વામી પે આ વન વિચરણ કેટલા વર્ષ કર્યું સ્વામિનારાયણ ભગવાન ઘરેથી નીકળ્યા ને નીકળ્યા પછી સાત વર્ષ એક માસ અને બે દિવસ મહારાજે વન વિચરણ કર્યું અને એ વખતે જ્યારે નીકળ્યા પછી રામાનંદ સ્વામીને જ્યારે અહીંયા ફરતા ફરતા ક્યાં આવ્યા લોજ ગામની અંદર આવ્યા અને ત્યાં આવ્યા પછી લોજની એક વાવ હતી ગામ આખું પાણી ભરવા એ વાવ ઉપર આવે એમાં સુખાનંદ સ્વામી આવ્યા અને સુખાનંદ સ્વામી મહારાજે વાવના બહારના ભાગમાં ઓટલો હતો ત્યાં ધ્યાનમાં બેઠેલા અને એમને દર્શન થયા કે હો આ રાહ તો બહુ પવિત્ર છે અને બહુ દયાળું છે બહુ સારા છે ભગવાનના ભગત છે આવા બધા સંસ્ક વિચારો એમને આવ્યા પછી ધ્યાનમાંથી જાગ્યા એટલે પૂછ્યું કે આપ ક્યાંથી આવો છો ત્યારે મહારાજાને કેવો જવાબ આપ્યો હતો કયા દેશમાંથી આવ્યા અનેર દેશમાંથી આવ્યા છીએ અને ક્યાં જવું છે એનો કોઈ નિર્ધાર કર્યો નથી પછી થોડી વાતો થઈ વાતો થયા પછી એને કીધું કે ભાઈ અહીંયા રામાનંદ સ્વામીનો આશ્રમ છે અને એમના મોટેરા અમારા ગુરુભાઈ મુક્તાનંદ સ્વામી અહીંયા રહે છે ને બહુ સારા છે તમે આશ્રમમાં આવો મહારાજ આજ સુધી કોઈના આશ્રમમાં ક્યાંય રોકાણા નથી પણ મુક્તાનંદ સ્વામી પાસે ગયા મુક્તાનંદ સ્વામી પાસે બેઠા અને મુક્તાનંદ સ્વામીને પાંચ પ્રશ્ન પૂછ્યાતા જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરિભ્રમ એના લક્ષણો જે હોય તે અમને સમજાવો એટલે લક્ષણો મુક્તાનંદ સ્વામીએ સમજાવ્યા અને એ જવાબથી મહારાજને સંતોષ થયો અને પછી મહારાજ ત્યાં રોકાણા અને બરવા બધાને સુખ આપ્યું આ લોકનું સુખ આપ્યું અને પરલોકનું પણ સુખ આપ્યું સહજાનંદ સ્વામી મહારાજની જે श्रीपदां श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधरं वासु एवमरे माधवं केशवं कामधमकारणं श्रीस्वामिनारायणं नीलकण्ठं भजे जय